મનોજ નામનો એક વણકર હતો. તે ખૂબ જ મહેનતુ હતો. તે ખૂબ જ સુંદર કપડાં વણતો હતો. તેની કારીગરી ખૂબ જ સુંદર હતી એટલે તેને કપડાંની વધુ કિંમત મળતી, જેથી તેનો પરિવાર સુખ સંપન્ન હતો. મનોજની કપડાં વણવાની મશીન લાકડાની બનેલી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ થયો અને કપડાં વણવાની મશીન પાણીમાં ડૂબી ગઈ. બીજા દિવસે મનોજે જ્યારે મશીનની હાલત જોઈ, અરે બાપરે, લાકડું તો બધું સડી ગયું છે, મારે આ બધું બદલવું પડશે, અને તે લાકડા ભેગા કરવા જંગલમાં ગયો. તે જંગલમાં પહોંચ્યો. મારે એક મજબૂત ઝાડ શોધવું પડશે જેના લાકડા લાંબા અને મજબૂત હોય. ચાલો પેલી બાજુ જોઉં. તે બધા જ ઝાડને બારીકાઈથી જોવા લાગ્યો. ના, આ નહીં, આની લાકડીઓ થોડી ટૂંકી છે. જંગલના અંદર તેને એક મજબૂત ઝાડ દેખાયું. આ એકદમ મજબૂત છે, આની લાકડીઓ જાડી અને લાંબી પણ છે, ચાલો ત્યારે આને જ કાપું. તે જેવો ઝાડની પાસે ગયો અને કોવાળી ઉપાડી, થોભી જા માનવ. પ્રણામ ભગવાન, તમે અહીંયા જંગલમાં? હું વૃક્ષદેવ છું, ઘણા વર્ષોથી આ વૃક્ષમાં રહું છું. તું આ વૃક્ષને કેમ કાપવા માંગે છે? મારી મજબૂરી છે, મારી વણાટની મશીન પાણીમાં સડી ગઈ, એને બનાવવા માટે મારે લાંબી અને જાડી લાકડીઓ જોઈએ, જે આ જંગલમાં આ જ ઝાડ ઉપર છે. હું તારી મજબૂરી સમજુ છું, પણ હું આ વૃક્ષમાં રહું છું. તો મહેરબાની કરીને તમે બીજા વૃક્ષમાં જતા રહો, જેથી હું આ વૃક્ષને કાપી શકું અને મારી વણાટની મશીન બનાવી શકું. માનવ, એક કામ કરીએ, હું તને એક વરદાન આપીશ, જે તારે જોઈએ એ, અને એના બદલે તું આ ઝાડને ના કાપતો. વરદાન જે મારે જોઈએ? તે વિચારવા લાગે છે. ભગવાન, તમે મને એક દિવસનો સમય આપો, જેથી હું એ નક્કી કરી શકું કે હું શું વરદાન માંગું. ઠીક છે, તું કાલે વરદાન માંગી લેજે. મનોજે ભગવાનને પ્રણામ કર્યા અને ભગવાન વૃક્ષમાં સમાઈ ગયા. પછી મનોજ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘર તરફ જતા જતા રસ્તામાં તેનો દોસ્ત નાઈ મળ્યો. શું થયું મનોજ? બહુ ગંભીર વિચારોમાં છે. શું કરું ભાઈ, કાલે મારી વણાટની મશીન પકડી ગઈ અને. મનોજે પોતાના દોસ્તને આખી ઘટના સમજાવી અને પછી, હવે તું જ કે હું શું વરદાન માંગું. તું એક રાજ્ય માંગી લે અને તું જ રાજા બની જા, અને હું તારો મંત્રી બની જઈશ, બંનેની જિંદગી મસ્ત થઈ જશે. પણ હું વિચારું છું, મારી પત્નીને પૂછી લઉં એકવાર. ના ના, બિલકુલ નહીં, એ જરૂર તને કંઈક ઊંધી સલાહ આપશે. સ્ત્રીઓ પાસે કદી સલાહ ના માંગવી જોઈએ. મારું માન અને એક રાજ્ય માંગી લે. મનોજ ઘરે પહોંચ્યો અને તેણે તેની પત્નીને આખી ઘટના સમજાવી. રાજપાટ ચલાવવું ખૂબ મુશ્કેલી ભર્યું કામ છે અને તેમાં હંમેશા જીવનું જોખમ રહે છે. એવી દોલત શું કામની જે ખુશીથી વાપરી પણ ના શકીએ અને આખી જિંદગી ચિંતામાં રહીએ. તો હું શું વરદાન માંગું? મારી વાત માનો, તમારું કામ ખૂબ સારું છે અને એનાથી આપણને સંતોષ પણ છે. એના કરતાં તમારા માટે બે માથા અને બે હાથ માંગી લો, જેનાથી તમે એક સાથે બે વણાટ મશીન ચલાવી શકો અને બમણી કમાણી કરી શકો. એનાથી આપણું જીવન ખુશાલ બની જશે. હા, આ એકદમ સાચી વાત છે. બીજા દિવસે મનોજ જંગલમાં પહોંચ્યો. વૃક્ષદેવ. વૃક્ષદેવ પ્રગટ થયા. બોલ માનવ, શું તે તારું વરદાન વિચારી લીધું? હા, મારે બે માથા અને ચાર હાથ જોઈએ, કારણ કે હું એક સાથે બે બે વણાટ મશીન ચલાવી શકું. તો સાચે જ તારે એ જ જોઈએ છે? એક વાર ફરી વિચારીજો. હા ભગવાન, મારે એ જ જોઈએ છે. ઠીક છે, તથાસ્તુ. મનોજ પાસે હવે બે માથા અને ચાર હાથ હતા. એ ગામ તરફ ચાલવા લાગ્યો. હવે તો હું મશહૂર થઈ જઈશ.
બે માથા અને ચાર હાથ વાળો પહેલો માણસ। ત્યાં જ એક નાની બાળકી મનોજને જોઈ જાય છે। મનોજ બાળકીને સમજાવવા એની તરફ જઈ રહ્યો હોય છે ત્યારે ગામવાળા દોડતા દોડતા તેની તરફ આવ્યા। તેમના હાથમાં લાકડીઓ હતી। મારવાને આ રાક્ષસ છે, મારવાને, મારો, આ મારો। ગામ લોકોએ મનોજને ખૂબ માર માર્યો અને અંતમાં એ મરી ગયો। મનોજની મૂર્ખતાએ એનો જીવ લઈ લીધો। એટલે જ તો કહેવાય છે કે ભગવાને આપણને સંપૂર્ણ બનાવ્યા છે અને આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચારવું જોઈએ। હાય, હું છું શાની। જો તમે મને આ રીતે જ જોવા માંગો છો તો આ વિડીયોને જરૂર શેર કરો અને હા, તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો।